ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમના મંત્રીમંડળે શપથ લીધા. આમાં અનેક ચહેરા છે જેને પાછા મંત્રાલયમાં લેવામાં આવ્યા છે અને અમુક ચહેરા એવા છે જેને પડદા મૂકવામાં આવ્યા છે. સૌથી વધારે અમુક ચહેરાઓની ચર્ચા કરવામાં આવી રહી છે કે શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર છે એમને કેબિનેટ મંત્રાલયમાં શા માટે લાવવામાં આવ્યા, અને સ્મૃતિ ઈરાની છે અને અનુરાગ ઠાકુર છે એમને કેમ ટાટા ગુડબાય ગયા છે કહી દેવામાં આવ્યું છે. તો વિસ્તારથી આ વિષય ઉપર વાત કરવી બને. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સ્મૃતિ ઈરાની, મીનાક્ષી લેખી, અર્જુન મુંડા, અશ્વિની ચૌબે, આરકે સિંહ, સંજીવ બાલિયાન અને નિશિત પ્રામાણિકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રામાણિકતાથી પત્તું કાપી નાખ્યું છે. આપણે જાણીએ છીએ કે પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાનીએ 2019માં રાહુલ ગાંધીને હરાવી અને અમેઠી પોતાને નામ કર્યું હતું, અને પોતાની દબંગ છાપ અને ભડકાઉ ભાષણના કારણે એ હંમેશા ચર્ચામાં રહ્યા. પણ આ વખતે ફરી અમેઠી લડ્યા અને કોંગ્રેસના કાર્યકર કે એલ શર્માએ એમને 1,67,000 મતોથી હરાવી દીધા. ગઈ વખતે એમણે રાહુલ ગાંધીને હરાવ્યા હતા, એટલા માટે બદલામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું ખાતું એમને ભેટના ભાગરૂપે મળ્યું હતું, પણ આ વખતે એમને હટાવી દેવામાં આવ્યા છે. હવે એની પાછળના કારણની વાત કરીએ તો મીડિયાની અંદર અને પત્રકારોની અંદર એવી વાતો કરવામાં આવી રહી છે કે સ્મૃતિ ઈરાનીને એટલા માટે હરાવવામાં આવ્યા કારણ કે અમેઠીના લોકો છે એમની સામે ભારે નારાજ હતા. લોકો એમની પાસે આસ લઈને બેઠા હતા કે સ્મૃતિ ઈરાની છે એટલે એમના વિસ્તારનો વિકાસ થશે, મંત્રી છે. પણ પ્રધાનમંત્રી જે વિકાસની વાત લઈ અને ચાલે છે એવો વિકાસ અમેઠીમાં જોવા ન મળ્યો અને સ્મૃતિ ઈરાની હારી ગયા, હાર્યા અને હાથમાંથી ખાતું પણ છે ગયું. હવે ભાજપના કયા હોદ્દા પર એ કામ કરશે અથવા તો અમેઠીમાં સક્રિય રહેશે કે નહીં એ તો જોવાનું રહેશે. હવે કોંગ્રેસની આપણે વાત કરીએ તો સ્મૃતિ ઈરાની સામે કે એલ શર્માને એટલા માટે ઉતારવામાં આવ્યા હતા કારણ કે જો કે એલ શર્મા હારે ને તો કોંગ્રેસના કાર્યકરની હાર થાય એવું માનવામાં આવે, અને જો જીતી જાય કોંગ્રેસના કાર્યકર તો પછી એવું પ્રસ્થાપિત થાય કે સામાન્ય કાર્યકરે સ્મૃતિ ઈરાનીને હરાવી દીધા. અને એવું થયું પણ ખરા, ઈરાની માટે આ શરમજનક છે. સામેની બાજુ આપણે સ્મૃતિ ઈરાનીના કાર્યકાળની વાત કરીએ તો 2003માં વિધિવત રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2011માં આજે ગુજરાતમાંથી રાજ્યસભામાં સાંસદ બને છે, અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવે છે, માટે 43 વર્ષની ઉંમરે એમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવે છે. અને 2019ની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કેબિનેટ મંત્રાલય છે એમની વાત કરીએ તો સૌથી નાના મંત્રી 43 વર્ષવાળા સ્મૃતિ ઈરાની જ હતા. હવે બીજો ચહેરો નરેન્દ્ર મોદી સરકારમાંથી હાંકી કાઢવામાં આવ્યો હોય તો એ છે અનુરાગ ઠાકુર. આ વખતે અનુરાગ ઠાકુરે ચૂંટણી તો જીતી છે પણ કેબિનેટ મંત્રાલયમાં એમને સ્થાન નથી મળ્યું. આ વખતે એમને કોંગ્રેસના સતપાલ રાયજાદાને 1,82,000 મતોથી હરાવ્યા હતા. નરેન્દ્ર મોદીની 2019ની ટર્મમાં એમને રમતગમત અને માહિતી પ્રસારણ મંત્રાલય છે આપવામાં આવ્યું હતું. હવે એમને કેબિનેટના અંદર સ્થાન એટલા માટે નથી મળ્યું કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે 400 પાર બેઠકની વાતો કરતી હતી જેનું સુરસુર્યું થઈ ગયું છે, તો હવે એને ફરી સરભર તો કરવું પડશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રદર્શન સુધારવું પડશે અને એટલા માટે જ અનુરાગ ઠાકુરને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કંઈક મોટી જવાબદારી છે મળી શકે છે. અને હવે આપણે એમના રાજકીય જીવનની વાત કરીએ તો 2008માં પેટા ચૂંટણી જીતી અને પહેલીવાર સાંસદ બન્યા હતા, અને ત્યારથી અત્યાર સુધી છે ચૂંટણી જીતતા આવે છે. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો, અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના આવા જ વિડીયો જોવા માટે નીચે એક લખાણ લખવામાં આવ્યું છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં એક લિંક આપવામાં આવી છે, એના ઉપર તમે ક્લિક કરશો તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.